ઈસવીસન 1887ની સાલ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં બહુ જ અગત્યની સાબિત થઈ છે. સરસ્વતી ચંદ્ર નવલકથાનો પહેલો ભાગ એ વર્ષે પ્રગટ થયો. કુસુમમાળા અને કાંતનું પ્રથમ ખંડકાવ્ય પણ એ જ વર્ષે પ્રગટ થયું. અને એ જ વર્ષના ડિસેમ્બરની 30મી તારીખે ભરૂચમાં માણેકલાલ મુનશી તથા તાપીબેન મુનશીને ત્યાં કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ થયો. સરસ્વતી ચંદ્ર નવલકથાના જન્મકાળે જન્મેલા મુનશી ગુજરાતી નવલકથાને બીજો વળાંક આપનારા સર્જક બનશે એવું જાણે કે વિધાતાએ ત્યારે જ લખી દીધું હતું. પિતા બ્રિટિશ સરકારના અધિકારી અને માતા ગૃહિણી, પણ નવરાશના સમયમાં પદ જોડ્યા કરે. ભરૂચના ભાર્ગવોની ભાંગતી જાહોજલાલી અને ભૂતકાળની ભવ્યતાના ગૌરવમાં ગળાડૂબ મિથ્યાભિમાન ભરેલી વૃત્તિના વાતાવરણ અને એની વચ્ચે ઉછરતા મુનશીને પોતાના પિતા વશિષ્ઠ અને પરશુરામના અવતાર સમા ભાસતા, પોતે પણ એવા જ ગૌરવશાળી મહાનાયક બનવાના સપના જોતા હતા. પરંતુ એક વખત અંગ્રેજ કલેક્ટરના સામાન્ય ચપરાસીએ જે રીતે પિતાને ગાડીમાંથી ઉતરીને ચાલતા જવાની ફરજ પાડી, એણે બાળક મુનશીને ગુલામીની સ્થિતિનો અહેસાસ કરાવ્યો. બાળપણમાં પિતાની સાથે સચિન જતા એક નાનકડી બાળા દેવીના સંપર્કમાં આવ્યા અને ભવિષ્યમાં તેવી પત્ની મેળવવાના સપના જોયા. પણ માતા પિતાએ તો સામાન્ય અને માતૃહીના એવી અતિલક્ષ્મી સાથે લગ્ન કરાવ્યા. ભાવનાની દુનિયામાં જીવતા મુનશી એના મુગ્ધ મન પર આ ઘટનાની એટલી તો પ્રબળ અસર થઈ કે રાતોની રાતો રડીને એ ઓશિકું ભીંજવતા રહ્યા. વડોદરાની કોલેજમાં અભ્યાસ માટે જોડાયેલા મુનશી એક નવીન દુનિયામાં પ્રવેશ્યા. પ્રોફેસર અરવિંદ ઘોષના ગાઢ પ્રભાવથી રાષ્ટ્રીયતાની ચળવળ તરફ એમને આકર્ષણ જન્મ્યું. વિવિધ નેતાઓના વ્યાખ્યાનોએ એમના મનમાં નવા સપનાઓ જન્માવ્યા. ભુલાભાઈ દેસાઈ, ચિમનલાલ સેતલવાડ, ફિરોઝશા મહેતા વગેરે સાથે વકીલાતના વ્યવસાયથી જોડાવાનું બન્યું. એ હદે સફળ કાનૂનવિદ બન્યા કે જ્યારે બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટન અને જપાન વચ્ચે યુદ્ધ કેદીઓ અંગેનો જે કેસ ચાલ્યો તેમાં બ્રિટને મુનશીને પોતાના પક્ષે વકીલ તરીકે જોડાવા માટે નિમંત્રેલા. જોકે ગુલામ ભારતના નાગરિક તરીકે મુનશી બ્રિટનના વકીલ ન બન્યા એ જુદી વાત છે. સ્વતંત્ર ભારતની બંધારણ રચના સમિતિના એ અગ્રસભ્ય રહેલા. મુનશીને હૈદરાબાદના ગૂંચવાયેલા કોયડાને ઉકેલવાની જવાબદારી સરદાર પટેલે સોંપી હતી. જે મુનશી બાળ વયે કૌટુંબિક કલહ વચ્ચે થરથરતા પિતાની પાછળ સંતાતા, એ જ મુનશી હૈદરાબાદની સમસ્યા વખતે માથે લટકતી મરણની તલવાર હોવા છતાં નિર્ભીકતાથી એના નિઝામની સામે ઊભા હતા. નિયતિને ત્યારે પોતે ઘડેલા આ વામન કદના માનવ માટે કેવું ગૌરવ જન્મ્યું હશે. ભારતના પ્રથમ કૃષિ અને અન્ન ખાતાના પ્રધાન તરીકે એમણે દેશને અન્નની બાબતમાં સ્વાવલંબી બનાવવાનો નિર્ણય કર્યો અને વૃક્ષારોપણ અને વન મહોત્સવ જેવા કાર્યક્રમો આપ્યા. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ તેઓ નિયુક્તિ પામ્યા. પણ પછળના વર્ષોમાં એમણે સાહિત્ય અને પોતે સ્થાપેલી સંસ્થા ભારતીય વિદ્યાભવનને વિકસાવવામાં જ સમય આપી દીધો. મુનશીની કારકિર્દી જેવું જ એમનું અંગત જીવન પણ રોમાંચક અને રસપ્રદ હતું. સૌમ્ય અને સમર્પિત અતિલક્ષ્મી સાથેના લગ્ન જીવનમાં શાંતિ હતી, પરંતુ કલ્પનાના મિનારા ચણતા મુનશીને જોઈએ તેવી પ્રેરણા અને ઉત્સાહ નહોતા મળતા. મુંબઈના એમના પાડોશી શ્રીમતી લીલાવતી શેઠના સંપર્કમાં આવ્યા ત્યારે નાનપણમાં જોયેલી અને કલ્પેલી દેવીની જંખના પુનર્જાગૃત થઈ ઉઠી. પત્ની અતિલક્ષ્મી તથા લીલાવતી શેઠ સાથે એમણે યુરોપની મુસાફરી કરી. મન સતત લોલકની જેમ ઝૂલ્યા કરતું હતું, પરંતુ કુદરતે સંજોગ એવો રચ્યો કે પહેલાં લીલાવતી શેઠના પતિનું અવસાન થયું અને એના થોડા સમય પછી મુનશીના પત્ની અતિલક્ષ્મીનું પણ મૃત્યુ થયું. માતા તાપીબહેને સમાજની ઉપરવટ જઈને પુત્રના લગ્નની કંકોત્રી છપાવી અને લીલાવતી શેઠ લીલાવતી મુનશી બનીને એમના જીવનમાં પ્રવેશ્યા.
ઈસવીસન 1911 મુનશીએ નવલિકા લખવાનું શરૂ કરેલું. મારી કમલા, મારી કામચલાઉ ધર્મપત્ની, શામળશાનો વિવાહ, ગોમતી દાદાનું ગૌરવ, અગ્નિહોત્રી, શકુંતલા અને દુર્વાસા, એક પત્ર વગેરે એમની સફળ નવલિકાઓ છે. એક જ સંગ્રહ આપીને અટકી ગયેલા મુનશી જો વાર્તા ક્ષેત્રે વધારે પ્રદાન કરત તો ગુજરાતી નવલિકાનો ઇતિહાસ નોખો જ હોત. વાર્તામાં વાર્તાની રચના પ્રયુક્તિ, ફ્લેશબેક ટેકનિક, પત્રલેખન, સંવાદ પદ્ધતિ વગેરે રચના રીતિના પ્રયોગો મુનશીએ 1911 થી 1921 વચ્ચે કર્યા છે. એમની કેટલીક વાર્તાઓ જો કે એમને અંગ્રેજી સાહિત્યમાંથી મળી છે, પરંતુ એમની ગદ્ય શક્તિના ઉત્તમ પાસાઓ આ નવલિકાઓમાં જોવા મળે છે. સાહિત્ય જગતમાં મુનશીની મુખ્ય ઓળખ નવલકથાકાર તરીકેની છે. સામાજિક, ઐતિહાસિક અને પૌરાણિક વિષયવસ્તુ ધરાવતી કથાઓ આપણને તેમની પાસેથી મળી છે. વેદની વસૂલાત, કોનો વાંક, સ્વપ્નદ્રષ્ટા અને તપસ્વીની તેમની સામાજિક નવલકથાઓ છે. ઘનશ્યામ વ્યાસના ઉપનામથી એમણે વેદની વસૂલાત અને કોનો વાંક લખી. ગુજરાતીમાં નોખો અવાજ ઊભો કર્યો. તત્કાલીન સામાજિક અને રાજકીય ભૂમિકા પર બાળલગ્ન, વિધવા પુનર્લગ્ન વગેરે જેવી સમસ્યાઓની સાથે રાષ્ટ્રીય ચેતનાને રંગે રંગાયેલા મુગ્ધ હૈયાની સ્વપ્નકથાની માંડણી એમણે એમની અસામાજિક નવલકથાઓમાં કરી હતી. પાત્રોનું સંવેદન જગત તથા એને અભિવ્યક્તિ આપવાની ફાવટ એને કારણે આ રચનાઓ વાચનક્ષમ બનેલી. તેમાંય સ્વપ્નદ્રષ્ટા તો જાણે આત્મકથનાત્મક અને એ સમયનું દસ્તાવેજી આલેખન કરતી હોય એવી નવલકથાનું રૂપ ધારણ કરે છે. ભાવિના સોંડલા જોતા યુવાન હૈયાની વિમાસણની આ નવલકથા આજે પણ વાંચવી ગમે એવી છે. એમની કથાસર્જક તરીકેની સાચી સફળતા એમની ઐતિહાસિક નવલકથાઓ છે. ગુજરાતી વાચક વર્ગ જ્યારે સરસ્વતી ચંદ્રની ગંભીર ચિંતનાત્મક સૃષ્ટિમાં ડૂબકી મારી રહ્યો હતો ત્યારે મુનશી ગુજરાતના વિસરાયેલા ઇતિહાસને નાટ્યાત્મક રીતે પરંતુ સર્જનાત્મક અને કથનાત્મક રૂપથી નવલકથામાં સજીવ કરે છે. એમની ઐતિહાસિક નવલકથાઓ પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, જય સોમનાથ અને પૃથ્વી વલ્લભ વાંચ્યા પછી કોઈને પણ સમજાઈ જાય કે મુનશી રંગદર્શી, કલ્પનાવિહારી અને સ્વપ્ન જગતમાં ઉડતા સર્જક હતા. એટલે એમને ઇતિહાસની સૃષ્ટિને નવલકથામાં જીવંત કરવાનું વધારે અનુકૂળ આવતું. ભૂતકાળની ભવ્યતામાં રાચવું એ એમની પ્રકૃતિમાં હતું. ગુજરાતની અસ્મિતાના ગુણગાન ગાવા માટે એમને પોતાનો સમકાલીન સમાજ કે સમય કોઈ પણ રીતે સહાય કરી શકે એમ ન હતો. પોતાના સમાજની મર્યાદામાં નાયક નાયિકાના શૌર્ય, પરાક્રમો અને પ્રણયની રોમાંચક સાહસિકતાને વિકસાવવામાં શક્યતાઓ ઓછી રહી હતી. એમને નીતિ અને મૂલ્યોના પ્રતિનિધિરૂપ પાત્રો નહોતા સર્જવા. એમને તો યુદ્ધ કરતા, પાપ કરતા, પ્રેમમાં તરફડતા, વિરહની આગમાં બળતા અને ધગધગતું લોહી જેમની રગોમાં વહેતું હોય એવા પાત્રો ચિતરવા હતા. એટલે ઇતિહાસને વિકૃત કરવાનો આક્ષેપ વોરીને કે કાળ વ્યુત્ક્રમનો દોષ આચરીને પણ એમણે ઐતિહાસિક નવલકથાઓ લખી. આ નવલકથાનું મોટું પ્રેરક બળ હતું એલેક્ઝાન્ડર ડુમાની નવલકથાઓ. અડધે રસ્તે એમની આત્મકથામાં તેઓ નોંધે છે કે ડુમા મારે મન માત્ર નવલકથાકાર નથી, મારી કલ્પના સૃષ્ટિનો એ ભાગ્ય વિધાતા છે. કથા લખવાની કળામાં એ મારો ગુરુ છે. ડુમાની કળાના પરિચયથી બાળપણથી મારામાં રહેલી કથાકારની કળાને સ્વરૂપ મળ્યું, તેજ મળ્યું અને પ્રેરણા મળી. એલેક્ઝાન્ડર ડુમાએ ફ્રેન્ચ રાજ્યક્રાંતિને ઇતિહાસમાંથી નવલકથામાં રૂપાંતરિત કરીને જીવંત કરી, તો મુનશીએ સોલંકી કાળના ગુજરાતને પોતાની રચનાઓમાં પુનર્જીવિત કર્યો. મીનળ, કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ, રાખેંગાર, રાણકદેવી, ભીમદેવ, વિમળ મંત્રી કે ભીમદેવની વણિક પત્ની બહુલા કે ચૌલા એના જેવા ઐતિહાસિક પાત્રો અને કેટલીક ઐતિહાસિક ઘટનાઓની સાથે કલ્પિત પાત્રો અને કાલ્પનિક ઘટનાઓ વણતા જઈને એમણે આ નવલકથાઓનું
આકર્ષક માળખું ઊભું કર્યું છે. સમયના લાંબા પટ પર પથરાવા છતાં આ કથાસૃષ્ટિ એના ક્રિયાવેગ, પ્રસંગ ગૂંથણી અને નાટ્યાત્મકતાને કારણે કથારસ જમાવવામાં સફળ નીવડે છે.